તમારા આઈસ્ક્રીમમાં ઝેર છે? આઈસ્ક્રીમ બનાવશે તમને બીમાર. બોગસ આઈસ્ક્રીમ ફેક્ટરીને લાગ્યા તાળા. મુંબઈ સહિત આખા દેશમાં આગ ઝરતી ગરમી છે ત્યારે આઈસ્ક્રીમ અને ઠંડા પીણાની માગ આસમાને છે. દુકાનોમાં આઈસ્ક્રીમની લિજ્જત માણવા લોકોની ગીર્દી જામે છે. પરંતુ તમને ખબર નહીં હોય કે તમે આઈસ્ક્રીમના નામે ઝેર આરોગી રહ્યા છો. મુંબઈમાં આવો જ ભેળસેળ વાળો આઈસ્ક્રીમ બનાવતી એક ફેક્ટરી પર એફડીએ કાર્યવાહી કરી. સનાલા ગુપ્ત માહિતી મળી હતી અને ત્યાં અનુસાર અમે શિવડી યેથી મેસર સાઈનાથ ઇન્ડસ્ટ્રીઝ યા આઈસ્ક્રીમ ઉત્પાદકાવર રેડ કેલેલી આહે, છાપા ટાકલેલા આહે. અને તેથી અમે 27,850 રૂપિયાચું આઈસ્ક્રીમ અને વનસ્પતિ ભેસળીચ્યા સંશયાવરૂન જપ્ત કેલેલા આહે. એફડીએ દ્વારા અહીંથી જપ્ત કરવામાં આવેલી સામગ્રીને લેબોરેટરી મોકલવામાં આવી અને આ તમામ સામગ્રી ઉતરતા દરજ્જાની અને ખાવા યોગ્ય ન હોવાનું જણાયું. આ ફેક્ટરીમાં આઈસ્ક્રીમ બનાવવા માટે ખરાબ દરજ્જાના વનસ્પતિ ઘીનો ઉપયોગ થતો હતો. આ ઉપરાંત મિલ્ક પાવડરમાં પણ ભેળસેળ કરવામાં આવી હતી. આઈસ્ક્રીમમાં સ્વાદ લાવવા માટે હાનિકારક આર્ટિફિશિયલ ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવતો હતો. પોલીસે ભારત અને સાઈનાથ એન્ટરપ્રાઇઝની આ ફેક્ટરીના માલિક પર કાર્યવાહી કરી અને તેને દંડ ફટકાર્યો. આઈસ્ક્રીમમાં વનસ્પતિ ટાકણ અપેક્ષિત નહીં, અલાઉડ નહીં, પરવાનગી નહીં અને તિથે આઈસ્ક્રીમમાં વનસ્પતિ ટાકણ્યાત યેત હોતી. त्या कारणावरून आम्ही ते पदार्थ जप्त केलेले आहे. हा स्वतःच उत्पादक होता, सप्लाय करायचा प्रश्न आहे आणि हा उत्पादक असून ते अशा प्रकारचं आईस्क्रीम उत्पादन करून वितरित करत होता, विक्री करत होता आणि त्यामुळे लोकांची ग्राहकांची फसवणूक होत होती. पहिला कुर्लामा गटरना पाणी थी लिंबू बनावानी घटना सामे आली आणि हवे भेळसेळ वाळो आईस्क्रीम. नागरिकोए गरमीथी राहत मेळवा माटे हवे शेना पर आधार राखवो ए प्रश्न उभो थयो छे. અખિલેશ તિવારી, TV9, મુંબઈ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.